आपने त्या एक कहवत छे, ઉપરવાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે. આવો જ કિસ્સો તાજેતરમાં જોવા મળ્યો. વાસ્તવમાં એક શખ્સના ઘરની છત પર અવકાશમાંથી કોઈ રહસ્યમય ચીજ આવીને પડી, જે પછી તે કરોડપતિ બની ગયો હતો. પહેલા તો આ શખ્સને તેના વિશે ખ્યાલ ના આવ્યો, પરંતુ જ્યારે તેણે આ પથ્થર વિશે જાણ્યું ત્યારે તેના હોશ ઉડી ગયા. આ શખ્સનું નામ છે જોસુઆ હુતાગાલુંગ. તે ઇન્ડોનેશિયાના કોલાંગનો રહેવાસી છે. હુતાગાલુંગ જ્યારે ઘરની બહાર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક ઉલ્કાપિંડ આવીને પડ્યો હતો. આ પથ્થર એટલો સ્પીડમાં પડ્યો કે ત્યાં 15 સેન્ટીમીટરનો ખાડો પડી ગયો. તેણે પથ્થરને ચેક કરાવ્યો તો તેનું વજન 2.1 કિલોગ્રામ હતું અને તે 4.5 બિલિયન વર્ષ જૂનો હતો. હુતાગાલુંગે કહ્યું કે તેનો ફોન વિવિધ ઓફર્સથી ભરેલો છે, જેમાં કેટલાય લોકો આ ઉલ્કાપિંડ ખરીદવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ ઘટના બની ત્યારે કોરોના મહામારીનો સમય ચાલતો હતો. આ ઉલ્કાપિંડના પથ્થરને અમેરિકાના નિષ્ણાત જેરેડ કોનિન્સે એક ભાગ ખરીદી લીધો હતો, જેમાં તેને 30 વર્ષના પગાર બરોબરની કિંમત મળી હતી. કરોડપતિ બની ગયા પછી હુતાગાલુંગે કહ્યું કે તે આ પૈસાથી પોતાની કમ્યુનિટીમાં એક ચર્ચ બનાવશે અને તેમની દીકરી હવે જરૂરી ભણી શકશે. હજુ પણ તેની પાસે ઉલ્કાપિંડના 3 ટુકડા પડ્યા છે. ઉલ્કાપિંડ મળવાથી તેની જાતને ભાગ્યશાળી બનવાના સંકેત મળ્યા. ઇન્ડિયાના પોલીસના વિશેષજ્ઞે ઉલ્કાપિંડને ખરીદ્યા બાદ અમેરિકામાં મોકલી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.